વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી એમાં કાવ્ય 4 વિશે ચર્ચા કરવાના છીએ. હવે કાવ્ય 4 ઉઠો ધરા કે અમર સપૂતો એની સમજૂતી આપણે ગયા વિડીયો લેક્ચરમાં જોઈ ગયા છીએ. તો આજે આપણે આ વિડીયોમાં કાવ્ય 4 એના શબ્દાર્થ તેમજ અભ્યાસના પ્રશ્નો 1, 2, 3 એની ચર્ચા કરીશું. તો જુઓ કાવ્ય 4 એના શબ્દાર્થ. નિર્માણ, તો એનો અર્થ શું થાય? બનાના. કોઈ પણ વસ્તુ આપણે બનાવતા હોઈએ તો એને નિર્માણ કરીએ છીએ એવું કહી શકીએ. બીજું છે ગુંજિત. ગુંજિત એટલે થાય ભોંરો કે ગુંજાર સે યુક્ત, એટલે કે ભમરો હોય એ ગુંજન કરતો હોય છે, ગણગણ કરતો હોય છે, એનો જે અવાજ છે એને ગુંજન અથવા તો ગુંજિત કહી શકીએ. પછી છે પ્રાયઃ. પ્રાયઃ એટલે કે અક્ષર. અક્ષર એટલે કે આપણે એમ કહીએ કે આ તો હોય જ છે, આવું તો અક્ષર થયા જ કરે છે એમ. પછી ઉધાન એટલે કે બાગ, બગીચો. પુનઃ એટલે કે ફીર અથવા તો દોબારા, એટલે કે ફરીથી. પછી આહવાન. આહવાન એટલે કે લલકાર, ચુનૌતી. પછી છે સ્ફૂર્તિ. સ્ફૂર્તિ એટલે ઉત્સાહ, આનંદ. તો આ હતા કાવ્ય 4ના શબ્દાર્થ. મિત્રો, તમે ગયા વિડીયો લેક્ચરમાં મેં જે હોમવર્ક આપ્યું હતું કાવ્ય લખવાનું, એ તો તમે સુંદર અક્ષરે નોટમાં લખ્યું જ હશે. તો એની નીચે અથવા તો એના પછીના પેજ ઉપર તમારે 2 વિભાગ પાડીને આ એના જે શબ્દાર્થ છે એ પણ લખવાના છે. તો ચાલો હવે આપણે જોઈએ અભ્યાસ. જુઓ અભ્યાસ એનો પ્રશ્ન 1, એમાં કહ્યું છે આશય સ્પષ્ટ કીજીએ. આશય સ્પષ્ટ કીજીએ એમાં આપણે એક પંક્તિ આપી છે કે યુગ યુગ કે મુરજે સુમનો મેં નઈ નઈ મુસ્કાન ભરો, ઉઠો ધરા કે અમર સપૂતો પુનઃ નયા નિર્માણ કરો. એટલે કે આ પંક્તિ છે એની અંદર શું ભાવાર્થ છે, એમાં શું આશય રહેલો છે એ આપણે સ્પષ્ટ કરવાનો છે. તો જુઓ નીચે એનો જવાબ. હે માતૃભૂમિ કે પુત્રો, તુમને ઇસ દેશ કો સ્વતંત્ર કરને કે લીએ બડા સંઘર્ષ કિયા હૈ ઓર અંત મે તુમ વિજયી હુએ હો. સચમુચ તુમ ભારત માતા કે સપૂત હો, લેકિન અભી તુમ્હે બહુત કુછ કરના હૈ. યુગ યુગ સે પરાધીનતા મેં રહેતે રહેતે યહાં કે દેશવાસીઓ કે હૃદયો મેં નિરાશા ભર ગઈ હૈ. તુમ્હેં ઇસ નિરાશા કો દૂર કર ઇન્હે આશા બંધાની હૈ. પરાધીનતા કે દરમિયાન યહાં જો બરબાદી હુઈ હૈ ઉસે દૂર કર હર ક્ષેત્ર મેં નયા નિર્માણ કરના હૈ. આ પંક્તિમાં કવિએ એવું સમજાવ્યું છે કે હે ભારત દેશની માતૃભૂમિના પુત્રો, હવે તમે સ્વતંત્ર થયા છો અને સ્વતંત્રતા મેળવવા માટે આપણે ઘણી બધી મહેનત કરી છે, સંઘર્ષ કર્યો છે અને અંતે આપણે વિજય થયા છીએ, એટલે કે આપણે જીત્યા છીએ. એટલે આપણે ખરેખર ભારત માતાના સપૂત છીએ, સાચા પુત્રો છીએ. પણ આપણે આપણા દેશને આઝાદ કર્યા પછી આપણું કામ પૂર્ણ થાય છે એટલું જ નથી, આઝાદી પછી પણ આપણે હવે ઘણું બધું આપણા દેશમાં આપણે વિકાસશીલ કાર્યો કરવાના છે. ઘણા સમયથી આપણો દેશ છે એ પરાધીન હતો, એટલે દેશવાસીઓના હૃદયોમાં નિરાશા છવાઈ ગઈ છે. તો એના હૃદયમાં છવાયેલી આ નિરાશાને આપણે દૂર કરવાની છે અને આપણે એવું કંઈક આપણા ક્ષેત્રોમાં નિર્માણ કરવાનું કે આપણો દેશ પ્રગતિશીલ થાય, બધા લોકોમાં ફરીથી આશા છવાઈ જાય, એવું આ પંક્તિમાં કહ્યું છે. તો આ હતો આપણો અભ્યાસનો પ્રશ્ન 1. હવે જોઈએ અભ્યાસનો પ્રશ્ન 2. જુઓ પ્રશ્ન 2. કવિને દેશ કે સપૂતો કો ક્યા સંદેશ દિયા હૈ, એટલે કે કવિએ આપણા દેશના જે પુત્રો છે, ભારત માતાના પુત્રો છે, એને શું સંદેશ આપ્યો છે. જવાબ, કવિ દેશ કે સપૂતો સે કહેતે હૈ કે દેશ સ્વતંત્ર હો ચુકા હૈ, અબ તુમ્હે દેશ કા નવનિર્માણ કરના હૈ.
स्वतंत्रता का लाभ जन जन तक पहुंचाना है। देशवासी सबसे बड़ी बड़ी आशाएं रखते हैं। तुम्हें उन्हें निराश नहीं करना है। तुम्हें लोगों में नए प्राण फूंकने हैं। विकास के नए रास्ते खोजकर तुम्हें देश का पिछड़ापन दूर करना है। इस प्रकार कवि ने देश के सपूतों को संदेश दिया है कि वे देश को एक नए युग में ले जाए। એટલે કવિ દેશના સપૂતોને એમ કહેવા માગે છે, એવો સંદેશો પાઠવે છે કે હવે આપણો દેશ છે એ સ્વતંત્ર થઈ ચૂક્યો છે, તો આપણે આપણા સ્વતંત્ર દેશની અંદર હવે નવું નિર્માણ કરવાનું છે, એટલે કે નવા નવા કાર્યો કરવાના છે, નવું નવું કામ બનાવવાનું છે। આપણે સ્વતંત્ર થયા છીએ એનો લાભ આપણા દેશની દરેક જનતા સુધી પહોંચે એવું આપણે કરવાનું છે। આપણા દેશવાસીઓ આપણા સારા પુત્રો પાસે મોટી મોટી આશાઓ લઈને બેઠા છે, તો આપણે એને નિરાશ કરવાના નથી। આપણે એ નિરાશાવાદી જે લોકો છે એની અંદર આપણે નવી આશા ભરવાની છે, એમાં નવા જીવનું સંચાર કરવાનો છે। આપણે વિકાસના નવા નવા રસ્તાઓ છે એને શોધવાના છે, અને આપણા દેશનું જે પીછડુંપણ છે, પીછડાપણ એટલે કે આપણો દેશ જે પાછળ રહી ગયો છે, એ પાછળપણાને આપણે દૂર કરવાનું છે અને આપણે આગળ વધીને પ્રગતિ કરવાની છે। તો આ પ્રકારનો સંદેશો કવિ છે એ દેશના સપૂતોને આપવા માગે છે અને આપે છે। તો આ પ્રશ્ન બે થયો। હવે અભ્યાસનો છેલ્લો અને ત્રીજો પ્રશ્ન જોઈએ। જુઓ પ્રશ્ન ત્રણ, હમારી રાષ્ટ્રીય સંપત્તિ કોણ કોણ સી હે, ઉસકી સુરક્ષા કે લીએ આપ ક્યા ક્યા કર સકતે હે। એટલે કે આપણી જે રાષ્ટ્રીય સંપત્તિ છે એ કઈ કઈ છે, અને એ સંપત્તિની રક્ષા કરવા માટે આપણે શું શું કરી શકીએ, તો જુઓ એનો જવાબ। રેલગાડિયા, રેલવે સ્ટેશન, રાષ્ટ્રીય રાજમાર્ગ, નદિયા, અભયારણ્ય, પુરાતત્વ સંબંધી સંપત્તિ આદિ હમારી રાષ્ટ્રીય સંપત્તિ હે। આપણી રાષ્ટ્રીય સંપત્તિ એટલે કે જાહેર સંપત્તિ, જે સરકારે આખા દેશની જનતા માટે બનાવી છે। જેમ કે રેલગાડી એટલે કે ટ્રેન, રેલવે સ્ટેશન તો એ જાહેર સંપત્તિ છે, તો તે જગ્યાએ જઈને આપણે કોઈપણ પ્રકારનું નુકસાન પહોંચાડવું જોઈએ નહીં। રાષ્ટ્રીય રાજમાર્ગ એટલે કે રસ્તાઓ, હાઈવે માર્ગ, તો એ પણ સરકારે આપણા દેશની જનતા માટે બનાવ્યા છે કે એ માર્ગની વ્યવસ્થા કરીને લોકો એ રસ્તા ઉપર સરળતાથી મુસાફરી કરી શકે। નદિયા એટલે કે આપણા દેશની અંદર આવેલી ઘણી બધી નદીઓ, એ નદીઓ છે એના કિનારા તેમજ એ નદીનું પાણી દૂષિત ન થાય એની આપણે કાળજી રાખવી જોઈએ। અભયારણ્ય એટલે કે પશુને સંબંધિત સંપત્તિ, તો જો વૃક્ષો છે, નદી છે, પશુ પંખીઓ આ પણ આપણા દેશની શું છે, એક સંપત્તિ છે। પુરાતત્વ સંબંધી સંપત્તિ, તો આ દરેક સંપત્તિ છે એ આપણી કેવી સંપત્તિ છે, રાષ્ટ્રીય સંપત્તિ છે, જેને દેશની દરેક જનતા ઉપયોગ કરે છે। તો આ બધી આપણી સંપત્તિ છે, તો આ સંપત્તિની જાળવણી માટે આપણે શું શું કરી શકીએ એ આપણે અહીં બતાવવાનું છે। તો જુઓ બીજા ફકરામાં, રાષ્ટ્રીય સંપત્તિ કી સુરક્ષા હમારા કર્તવ્ય હે, એટલે કે જાહેર સંપત્તિ છે, રાષ્ટ્રીય સંપત્તિ છે, એનું ધ્યાન રાખવું, એનો સાચો ઉપયોગ કરવો, એની સુરક્ષા કરવી એ આપણું કર્તવ્ય છે। હમ રેલ સંપત્તિ કો નુકસાન નહીં પહોંચને દેંગે, અમે રેલવે સ્ટેશનને લગતી કોઈ પણ સંપત્તિને નુકસાન પહોંચવા દેશું નહીં। રાજમાર્ગો કી મરમ્મત કે લીએ સરકાર કો પત્ર લિખેંગે, એટલે કે જો રસ્તાઓમાં કંઈક ભાંગતોડ થઈ છે તો એની મરમ્મત એટલે કે એને રિપેર કરવા માટે, એનું ફરી પાછું પુનઃનિર્માણ કરવા માટે આપણે સરકારને પત્ર લખીશું। હમ લોગો કો પાણી કા મહત્વ સમજા કર ઉસકા અપવ્યય રોકેંગે, આપણે લોકોને પાણીનું મહત્વ સમજાવશું, તેમજ પાણીનો ખોટો બગાડ તેમજ દુરુપયોગ થતો હોય તો તે પણ આપણે રોકીશું। સરકાર દ્વારા સંરક્ષિત ઇમારતો કો નુકસાન પહોંચતે દેખ કર હમ પુરાતત્વ વિભાગ કો સૂચિત કરેંગે, એટલે કે સરકાર દ્વારા જે મોટી મોટી ઇમારતો છે એ બનાવેલી છે એને જો કોઈ નુકસાન થતું હોય એ આપણે જોઈએ તો આપણે પુરાતત્વ વિભાગમાં સૂચિત કરીશું, ત્યાં આપણે જાણ કરીશું। અભયારણ્યો મેં રક્ષિત પશુઓ કા શિકાર હોતે દેખ કર
हम उससे संबंधित अधिकारियों को सावधान करेंगे। एटले के जंगल में वन में अथवा तो आज अभयारण्यों छे एमां जो कोई पशुओं शिकार करतो होय ए आपणे जोईए तो आजे एना जे एने संबंधित जे अधिकारीओ छे एने आपणे जाण करीशुं, एने आपणे सावधान करीशुं। आपणाथी थती कोशिशे आपणे राष्ट्रीय संपत्તિની સુરક્ષા કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, કાવ્યચારના શબ્દાર્થ અને અભ્યાસના ત્રણ પ્રશ્નો આજે આપણે જોયા। આપણો અભ્યાસ પ્રશ્ન 1 થી 3 એ સંપૂર્ણપણે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ અને હોમવર્કમાં પણ તમારે કાવ્યચારના શબ્દાર્થ તેમજ અભ્યાસના આ 1, 2 અને 3 પ્રશ્નો તમારે સુંદર અક્ષરે વિડીયોમાંથી જોઈને હિન્દીની પાકી નોટમાં લખવાના છે, ત્યારબાદ તમારે એ તૈયાર પણ કરવાના છે। તો બસ આજના વિડીયોમાં આટલું જ। હવે આપણે ફરી મળીશું આવતા વિડીયો લેક્ચરમાં। ત્યાં સુધી સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો, પ્રકૃતિની જાળવણી કરજો। આવજો।